અને એટલા માટે હું કહું છું કે રાજ્યના ગૃહમંત્રીને એક અડધો ટકો પણ ચક નૈતિકતા અને જવાબદારી સ્વીકારવાની થતી હોય તો એમને સ્વીકારી અને આ પદેમાંથી રાજીનામું આપી દેવું જોઈએ। રાજ્યમાં છેલ્લા એક મહિનામાં સગીરાઓ પર દુષ્કર્મ અને દુષ્કર્મના પ્રયાસના અનેક બનાવો સામે આવતા આજે બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રેસ કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ કરી। કે વિધાનસભાનું ગૃહ હોય કે મીડિયા હોય, ત્યાર તો રાજ્યના ગૃહમંત્રી મોટા મોટા અવાજે ભાષણ કરે છે કે ગુજરાતમાં બેન દીકરી સુરક્ષિત છે, ગમે ત્યાં ફરે તો ગુજરાતનું એક કાયદો અને વ્યવસ્થામાં મોટું નામ છે, ત્યારે છેલ્લા એક મહિનાની અંદર તરીથી 40 દીકરીઓ ઉપર આ રીતની જ્યારે ઘટના બની છે, એટલા માટે હું કહું છું કે રાજ્યના ગૃહમંત્રીને એક અડધો ટકો પણ ચક નૈતિકતા અને જવાબદારી સ્વીકારવાની થતી હોય તો એમને સ્વીકારી અને આ પદેમાંથી રાજીનામું આપી દેવું જોઈએ। તેમજ સાંસદ ગેનીબેન ઠાકોરે ગૃહ રાજ્યમંત્રીએ 5 વાગ્યા સુધી આપેલી ગરબાની પરમિશનને લઈને પણ સરકારને આડે હાથ લીધી। ક્યાંય એમનો કોઈ વોલ્ટ નથી અને 5 વાગ્યા સુધી તમે નવરાત્રીની છૂટ આપીને એ કહેવા માગો છો કે કેફી પદાર્થોનું વેચાણ એ તમારા વિભાગ મારફત એના આપતા કેટલા વધારે મળે, એટલા માટે કરીને તમે 5 વાગ્યાની છૂટ આપો છો કે તમામ પ્રકારના જે કેફી પદાર્થો છે એ વધુ પડતા સેવન કરે ને તમારો વેપાર વધુ થાય, આટલો જ મને લાગે છે કે તમારામાં એ 5 વાગ્યા સુધીની છૂટ આપવામાં આટલો જ ભાવાર્થ હશે। વધુમાં ગેનીબેને કહ્યું કે ગુજરાત પોલીસ ફક્ત રિમોટ કંટ્રોલથી કામ કરી રહી છે, પોલીસ જોડે કોઈ સ્વતંત્ર અધિકાર નથી, ગમે તે કરીને પોલીસ ગુનેગારોને પકડે ત્યારે ઉપરથી ફોન આવે કે આ તો આપણા લાગતા વળગતા છે એટલે એમને છોડી દેવા પડે છે। પાલનપુરથી દિવ્ય ભાસ્કર માટે મુકેશ ઠાકોરનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।